જય શ્રી કૃષ્ણ. આજે હું જઈ રહ્યો છું આપણા કુળદેવતા ગંગાજળિયા બાપાના મંદિરે, જે ભાગરોડ મહુવામાં આવ્યું છે. તો ચાલો આજે હું તમને દર્શન કરાવું ગંગાજળિયા બાપાના. કુમારિતાનંદિત ગોશનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. ઠાકોરજીના ચરણ યુગલની અંદર દંડવત કરીને શ્રી યમુના મહારાણીજી અને આચાર્ય વલ્લભના ચરણ યુગલમાં દંડવત કરીને હું ભાદોડ ગામમાં રાકેશચંદ્ર શાસ્ત્રી ભાગવત કથાકાર કર્મકર્ણી જ્ઞાતા અને અહીંયા આવતા સૌ વૈષ્ણવોને શ્રી ગંગા જળિયા દાદા અને અમરનાથ મહાદેવની પૂજન અર્ચનનો દિવ્ય લાભ મળે એવા શુભ હેતુથી આજે સંઘવી પરિવારના એક આમંત્રણને માન આપીને ભાદરોડ ગામમાં ભદ્રશીલા નદી એટલે કે ભાદરોડી નદીના તટ ઉપર દિવ્ય અને અદભુત સ્વરૂપ બિરાજમાન શ્રી ગંગા જળિયા દાદાનો યદકિંચિત મારી મતિ અનુસાર આપને વાસ્તવિકતા જણાવવા માટેના પ્રયત્ન કરું છું. આશા છે કે પૂજ્ય ગંગાજળિયા દાદા અને અમરનાથ મહાદેવ આપના સર્વ પ્રકારના મનોરથ પૂર્ણ કરે, આપણા હૃદયમાં દિવ્ય સ્થાન પ્રાપ્ત કરે અને આપ સૌનું સર્વ પ્રકારનું કલ્યાણ કરે એવી શુભકામના હેતુસર. એક સાહિત્યની વાત છે કે શ્રદ્ધાનો હોહ વિષય તો પુરાવાની શી જરૂર છે, શ્રીમદ ભાગવતમાં ક્યાંય વ્યાસજીની સહી નથી. આજથી વર્ષો પૂર્વે આજુબાજુના ગામની અંદર સૌ ખેતીકામ મજૂરી કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. એ સમયમાં એક આપણા વૈષ્ણવ, જેના પહેલાના સમયની અંદર વાણિયા, શેઠ અથવા તો વેપારી તરીકે ઓળખતા હતા, એમની એવી દીનતા, એવી એમની શ્રદ્ધા હતી કે મારી પાસે વેપાર કરતા જે 2-5 પૈસા ભેગા થાય એમાંથી હું મારા આપ્તજનોને, મારા ગામજનોને હું યથાશક્તિ પ્રભુના દર્શન કરાવી યાત્રા કાઢું.
પેલો શબ્દ હતો યાત્રા કાઢતા, અને આપણા વૈષ્ણવની પરંપરા હતી કે એમને સંઘ કહેતા. એ અવારનવાર પોતાના કમાયેલા પૈસામાંથી સંઘ કાઢતા, ત્યારથી એ સંઘવી પરિવાર કહેવાના. એવી એક નાનકડી એવી વાત શ્રદ્ધાના બળથી, વિશ્વાસથી, ભરોસાથી અમને જે જાણવા મળ્યું છે બારોટના ઇતિહાસ પાસેથી, સંઘવી પરિવાર પાસેથી, કે એમને જે વેપાર વૃદ્ધિ કરતા એ વેપાર વૃદ્ધિમાંથી એમને બે પૈસા ભેગા કરી અને પરિવારજનો સાથે, ગામજનો સાથે એવું કહ્યું કે આવો આપણે ગંગાજીની યાત્રા કરાવવા માટે જવું છે. ગંગાજીની યાત્રા કરવા માટે જાય છે, ત્યાં બ્રહ્મચોર્યાસી કરે છે, યથાશક્તિ દાન દક્ષિણા અઢળક દાન આપે છે, અને ત્યાંથી જેમ આપણે યમુનાજીને સ્નાન કરીને યમુનાજી લોટી પધરાવી એમ ગંગા જળનો લોટો ભરેલો લઈ અને એ લોકો પુનઃ પોતાના ગામ તરફ રિટર્ન આવવા માટે એ અહીંયા ભાદોડ ગામના આંગણે જ્યાં ઘેઘોર વડલો છે એ ત્યાં એ લોકો પરત ફરતા અહીંયા રાત્રિ વિશ્રામ કરવા બેઠા. સમય એવો હતો કે ચોરની લૂંટારાઓની બીક લાગતી, એટલે એમને એવા 5 વ્યક્તિની નિમણૂક કરી કે જે એ સંઘના બોડીગાર્ડ તરીકે, એમના રક્ષક તરીકે ધ્યાન રાખી શકે. એમાં સૌથી પહેલા આપણા સંઘવી કપોળ વૈષ્ણવ હતા, બીજા ખેડૂત તરીકે કળસરિયા આહિર હતા, ક્ષત્રિય કુળને ઉજાગર કરનારા ક્ષત્રિય વાળા જેની સરનેમ છે એવા સંઘવી દરબાર ક્ષત્રિય હતા, કાબરિયા ઘાંચી હતા, અને બ્રાહ્મણ એક ત્રિવેદી બ્રાહ્મણ પરિવાર હતા આવું ઇતિહાસ કહે છે. આ બધા પરત ફરી અને અહીંયા ઘેઘોર વડલાની નીચે રાત્રિ વિશ્રામો કરતા હતા. ગંગાજળનો જે લોટો લાવેલો એને મૂકવો ક્યાં, બોલે ખાડો કર્યો અને ખાડાની અંદર એ ગંગાજળનો લોટો મૂકી અને રાત્રિ વિશ્રામ કરી રહ્યા છે. મધ્યરાત્રિનો સમય થયો અને એ સમયની સાથે જે મુખ્ય શેઠ પરિવાર હતા એમને વિચાર આવ્યો કે આપણે હરિનું સ્મરણ કરતા કરતા સૂઈએ તો વિચાર સારા આવે, એટલે પ્રભુનું સ્મરણ કરતા રાત્રે મધ્યરાત્રિ સુધી એમને સત્સંગ કરી અને પછી બધાએ વાહો ટેક્યો, ઊંઘ આવી ગઈ. મધ્યરાત્રિ પસાર જેમ જેમ દીવે થવા માટે લાગી, રાત્રિનો ત્રીજો પ્રહર આવ્યો, એમને એક દિવ્ય સપનું આવ્યું. સપનમાં કોઈ નાગદાદા આવી અને એમ કહે છે કે હું તમારી સાથે છું, તમે મને બહાર કાઢો અને મને વિહાર માટે બહાર મૂકો. બધાએ વિચાર કર્યો કે આવું કેમ થયું છે, શેઠને સપનું આવ્યું, જાગૃત થયા, એને બીજાને કીધું, બીજાએ ત્રીજાને કીધું, બોલે આ સપનું તો બધાને આવ્યું છે. ટૂંકમાં કહું તો એ પછી બાજુના ગામમાં બીજા ગ્રામજનોને વૈષ્ણવોને બોલાવી અને જે ગંગાજળનો લોટો હતો એમાંથી અવાજ આવતો હોય એવી એમને શ્રદ્ધા હતી, એમને ભરોસો હતો, એટલે ગંગાજળનો લોટો ખોલ્યો અને પતલી 100 જેવડ્યા અંદરથી એક નાગદાદા નીકળ્યા. ત્યારથી કહેવાનું છે કે ગંગાજળના લોટામાંથી પ્રગટ થયા એ નાગદાદાનું નામ શ્રી ગંગાજળિયા દાદા એવું પડ્યું. એમાં સંઘવી પરિવાર મુખ્ય હતા એટલે એમના ઇષ્ટદેવ કુળદેવતા તરીકે એ પૂજાય છે, વાળા દરબારને પણ પૂજાય છે, કલસરિયા પટેલ પરિવારને પૂજાય છે, કાબરિયા ઘાંચીને પૂજાય છે, શેઠ પરિવારને, અન્ય 18 જ્ઞાતિને આ દાદા ક્ષેત્રપાલ તરીકે, ખેતરપાલ તરીકે, સરપરાલ તરીકે, સરમાળિયા દાદા તરીકે આપણા ગંગાજળિયા દાદા પૂજાય છે. ઘણી બધી વાતો, ઘણી બધી વિચારધારાઓ, ઘણા બધા પ્રસંગો, પણ એમાંનો એક પ્રસંગ કે જેમને ઘરે સંતાન નહોતા થતા એમને આવી અને દાદાની પાસે સન્મુખ હાથ જોડી અને માનસિક સંકલ્પ કર્યો કે હે દાદા, જો અમારે ત્યાં સંતાનમાં દીકરો જન્મશે, પારણું બંધાશે, તો અમે સાચે સાચું તમારી આંખ આંજીશું. આવો સંકલ્પ કર્યો, દાદાની સામે સંકલ્પ કર્યો. શ્રદ્ધા ભરોસો હતો, વિશ્વાસ હતો, એમની શ્રદ્ધા ફળે એમને ત્યાં દીકરો થયો અને દીકરો 1 વર્ષનો 1.25 વર્ષનો પૂરો થયો. પછી એ પતિ પત્ની વૈષ્ણવ આપણા ગંગાજળિયા દાદા જે પ્રત્યક્ષ નાગદાદા છે એમની પૂજા કરવા માટે આવે છે. ઘીનો દીવો કર્યો, એની ઉપર રકાબે ઊંધી કરી અને એમાં જે મશ વળી, કાજળ વળી, એમાંથી જ ઘી નખી અને દાદાની આ ચૂકલા ગંગાજળિયા દાદાની એક આંખ આંજી. બીજી આંખ આંજવા માટે જાય છે, બીક લાગી કે આ નાગદાદા મને બટકું તો નહીં ભરી જાય ને, ડંખ તો નહીં મારે ને, એવા વિચારથી બીજી આંખ આંજવા માટે જાય છે. ત્યાં હાથ ધ્રુજી ગયો, એ બેનનો આંગળીનો ઝોકો દાદાને લાગ્યો, દાદાની એક આંખ ફૂટી ગઈ. આજની તારીખમાં પણ હજી આ ગંગાજળિયા દાદા આપણા ગંગાજળિયા દાદાના વિસ્તારની વાડીમાં હજી પણ હાજરા હજુર છે. ક્યારેક કોઈ ભાગ્યશાળી વૈષ્ણવ એમના દર્શન પણ થાય છે. આવો અદ્ભુત ઇતિહાસ ગંગાજળિયા દાદાનો, સંઘ કાઢી અને સંઘવી કહેવાના અને બધાને ગંગાજળની, ગંગાની યાત્રા કરાવી અને ગંગાજળના લોટામાંથી એ પ્રગટ થયા, ત્યારથી ગંગાજળિયા દાદા કહેવાના. આપણા વૈષ્ણવાચાર્ય દ્રુમિલ કુમાર મહોદય બાબાશ્રીએ હવેલીના ગોસાઈ બાળકે વલ્લભકુળે એમને કહેલું
કે આપણા ગંગા જળિયા દાદા એ તો ઠાકોરજીના મોટાભાઈ દાવજીનું સ્વરૂપ છે, એટલે વૈષ્ણવનો અનન્યાશ્રય ન થાય અને પૂજ્ય ભાવે ઠાકોરજીનું સ્મરણ કરી, એમનું પૂજન અર્ચન કરી, એમનો દિવ્ય લાભ સૌ વૈષ્ણવોને મળતો રહે. સમસ્ત સંઘવી પરિવારને રાકેશચંદ્ર શાસ્ત્રીના હૃદય કુંજના દ્વારેથી ઉષ્માભર્યા ખૂબ ખૂબ આશીર્વાદ, શુભકામના સાથે. ગંગા જળિયા દાદા ઠાકોરજી આપ સૌના મનોરથ પૂરા કરે. અસ્તુ, જય શ્રી કૃષ્ણ. જડિયા બાપાના મંદિરે બહુ શાંત અને સુંદર જગ્યા, એમ કે ને કે આમ તમને એકદમ શાંત વાતાવરણ સાથે ભક્તિભાવ એકદમ ઇન્યાનું વેધર છે, તમને આમ એકદમ આમ મન તરોતાજા થઈ જાય. પણ ઇન્યાનો અમે નાનપણથી ઇન્યા આવતા હતા, જ્યારે અમે નાનો હતો ત્યારે અમે ફૂલ ફેમિલી સાથે ઇન્યા આવતા, ગંગા જડિયા બાપાના દર્શન કરતા. જે પાછળ જે વડ છે ને, મારી પાછળ દેખાતો છે એ વડ ઉપર અમે આનંદ, એના ઉપર અમે રમતા, બધા ચડતા, ત્યારે બહુ આનંદ આવતો. અત્યારે પણ હું થોડું એવું તો કરીશ, થોડું વડ ઉપર ચડવાનું તો આપણે કન્ટિન્યુ રાખવાનું જ છે. તો ચલો હવે મેં તમને અંદરનું મંદિર થોડું બતાવું. મંદિરમાં આપણે આમ તો તમે વિડીયોમાં ઘણું ખરું જોઈ લીધું હશે, તો પણ હું તમને થોડી ઘણી જે ક્લિપ બાકી હોય ને જે થોડું હજી હોય સારું મેં તમને બતાવી શકું તેવું નેચરલ ક્લિપ્સ અને બધું બતાવું કે આ મંદિર વિશે. આ હતો ગંગા જડિયા બાપાનો વ્લોગ. અગર તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દો અમારાથી જોડાવા માટે, અને આવા મસ્ત વ્લોગ જોવા માટે અને આવા ખૂબ સરસ વ્લોગ અમે તમારી માટે લાવતા રહેશું. તો તમે અમારી સાથે જોડાતા રહેજો. તમારો ખૂબ ખૂબ આભાર.